ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓછા વિદ્યાર્થી ધરાવતા શાળાઓને મર્જ કરવાની કાર્યવાહીના પગલે કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શાળાઓને મર્જ કરવાના મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આ આદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે જો મર્જ કરવામાં આવે તો ઘણા આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી મધ્યસ્થી કરવાની માંગણી કરી હતી. હાલની ગુજરાતની ભાજપની સરકાર શિક્ષણની અંદર કાળો કાયદો લાવ્યો છે એમ કહે તો ખોટું નથી. આજે સામાન્ય રીતે દરેક શાળાથી 1.5 કિલોમીટર 2 કિલોમીટર સુધીની શાળા મર્જ કરવાની વાત છે. આજે શાળા નવી ખોલવાની, શિક્ષણની ભૂખ જાગીને શાળા નવી ખોલવાની વાત આવે છે, એના બદલે આ તો શાળા બંધ કરવાની. એક જ એક દાખલો આપીશ કે વાજવડની મુખ્ય શાળા માલસણીમાં મર્જ કરવાના, શું વાજવડ ગામનું અસ્તિત્વ બતાવી દેવાના, ત્યાંના બાળકોએ બીજા ગામમાં શિક્ષણ લેવા માટે જવાનું. આ સરકારનો કાળો કાયદો અને અંધેરી નગરીને ગંડુ રાજા જેવી આ પરિસ્થિતિ છે ત્યારે આ સરકારને સમગ્ર કપરાડા તાલુકાના અને સમગ્ર વલસાડ જિલ્લાને સમગ્ર ગુજરાતની પ્રજાએ જાગવાની જરૂર છે અને જાગીને આ શિક્ષણના આજે કાળા કાયદા સામે આંદોલન કરવાની જરૂર છે. નમસ્કાર. કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક મહામંત્રી હરેશભાઈ એલ પટેલ આજરોજ માન્ય શ્રી જીતુભાઈ એચ ચૌધરી સાહેબના નિવાસસ્થાને જે શાળાઓ મર્જ કરવામાં આવી રહી છે એ બાબતનો જે પરિપત્ર ઇમેલ 20/7/2019 રોજ જે પરિપત્ર થયેલ તેમાં 4 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલ છે અને એ ક્રાઇટેરિયામાં આવતી શાળાઓ અને મર્જ નજીકની શાળામાં મર્જ કરવા માટે જે તપાસ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણની જવાબદારી સોંપવામાં આવેલ છે એ બાબતે આજે અમે આ જે મર્ચ બાબતની જે શાળાઓ આવી છે એ ગૂગલના માધ્યમથી હવાઈ અંતર નક્કી કરીને 1 કિલોમીટર અંદરની શાળાઓ બતાવવામાં આવેલી છે, જે વાસ્તવિક અંતર કરતાં ખરેખર બિલકુલ વિરુદ્ધ અંતર છે. દાખલા તરીકે બાલચંડી ગામની લીલાશ્રી પ્રાથમિક શાળાની વાત કરીએ તો કેન્દ્ર શાળાથી 1.8 કિલોમીટર અંતર ધરાવે છે અને અહીંથી પણ દૂરથી બાળકો આવતા હોય તો એવી શાળાને એ મર્જ કરવાની યાદીમાં સામેલ કરી છે, જે ખૂબ જ અન્યાય કરતા છે. અને આ એક કપરાડા તાલુકો એક દુર્ગમ વિસ્તાર અને 100% ટ્રાઇબલ વિસ્તાર, એમાં સામાજિક આર્થિક અને ભૌગોલિક દ્રષ્ટિ વિશિષ્ટ ધરાવતો તાલુકો છે અને આ તાલુકાને વિકાસ કરવો હોય તો શિક્ષણના માધ્યમથી જ વિકાસ કરી શકાય છે. પરંતુ જ્યારે આ જે મર્જ કરવાની જે શાળાનો વાત આવે છે ત્યારે આવા વિસ્તારની ઘણી બધી શાળાઓ જ્યારે મર્જ થવાની હોય ત્યારે મોટાભાગે બાળકોને શિક્ષણથી વંચિત રહેશે એવી સંભાવના છે, સાથે એ અભણ પણ રહેશે અને એના કારણે એમનો વિકાસ કૌટુંબિક અને આર્થિક રીતે પણ રૂંધાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ રજૂઆત અમારા ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીને અમે રજૂઆત રહેશે કે આ 100% ટ્રાઇબલ વિસ્તાર ધરાવતો કપરાડા તાલુકામાં આ શાળાઓ મર્જ ન થતા અને બાળકોનો હક અને અધિકારનો ન્યાય મળે અને સમાજનો ઉત્કર્ષ માટે અને વિકાસ માટે આ શાળાને બચાવવા માટે જે પણ કરવું પડે, આંદોલન કરવું પડે કે વાલી સંપર્ક કરવો પડે, એ કરવા માટે અમે તાલુકા સંઘ મારફતે એક આહ્વાન કરવા માટે આજે ધારાસભ્યને વિનંતી કરી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. નમસ્કાર. કપરાડા તાલુકા સંઘ પ્રમુખ આયતુલભાઈ એલ ફૂકણા. સરકારશ્રીના પરિપત્ર મુજબ 1 કિલોમીટર હવાઈ અંતરમાં આવતી શાળાઓ મર્જ કરવા બાબતે જે કંઈ પરિપત્ર થયો છે એ કપરાડા તાલુકા માટે દુઃખદ ઘટના છે. કપરાડા તાલુકાની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય અને કપરાડા તાલુકામાં અંતર જે એક શાળા બીજી શાળામાં મર્જ કરવાની છે એ જે શાળાનું અંતર, એ શાળા વચ્ચેનું અંતર છે, પણ એ શાળામાં બાળકો જે મર્જ થવાની છે એ શાળામાં બાળકો 2-3 કિલોમીટર દૂરથી ખેતરોમાંથી, પોતરોમાંથી, ડુંગરો પરથી જે બાળકો આવે છે એ શાળામાં ભણવા માટે આવે છે. એ શાળા અને મર્જ થવાની શાળાનું અંતર ઘણું લાંબુ હોય એટલે આવું થવું જોઈએ નહીં અને કપરાડા જેવા પછાત વિસ્તારમાં આ બાળકોને શિક્ષણ મળવું જોઈએ આરટીના નિયમ પ્રમાણે, જેથી કરીને સરકારે અને વાલીઓએ જાગૃત થઈને એ જે કંઈક નિયમ છે એને યોગ્ય તપાસણી કર્યા બાદ જ શાળા મર્જ કરવાનો નિર્ણય લેવો જોઈએ. અને જો આમ જો શાળા મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવશે તો અપવ્યય, સ્થગિતતા અને જે નિરક્ષરતાનું પ્રમાણ કપરાડા તાલુકામાં વધેલું છે, વાલીઓની પરિસ્થિતિ પણ નબળી હોય એટલે આ બાબતે ચોક્કસ તપાસ થાય અને શાળા મર્જ કરવાની નો હેતુ જે છે એ નક્કી કરવામાં આવે
અને આમને આમ જે કરવામાં આવશે તો અન્યાય થશે. એ કપરાડા જેવા વસાહત વિસ્તારને ખૂબ જ મોટો નુકસાન કરતા આ કાયદો છે. અસ્તુ.